પહેલો પ્રશ્ન એ છે કે તમને પાંચ કલ્યાણકમાં કયા કલ્યાણકમાં વધુ આનંદ આવે છે? પાંચ કલ્યાણક તો ખબર છે ને, ચેવન, જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન અને પાંચ કલ્યાણકમાં વધારે આનંદ કયા કલ્યાણકમાં? જન્મ, કારણ જન્મના દિવસે જ લાડવા મળે છે, બાકી તો કઈ મળતું જ નથી. જ્યારે જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે ત્યારે આ જવાબ મળ્યો છે કે અમને જન્મ કલ્યાણકમાં વધારે આનંદ કરે છે. પ્રશ્ન એ થાય છે કે જે પરમાત્માએ અજન્મા બનવા માટે જન્મ લીધો અને જે પરમાત્માએ જન્મ લીધા પછી જ્યારે ચારિત્રની સાધના કરી કેવળ જ્ઞાન પામી જગતના જીવોને અજન્મા બનવાની પ્રેરણા અને દેશના આપી, એ પરમાત્માના જન્મમાં આનંદ આવે તો બરાબર છે, પણ એ સિવાયના કલ્યાણકમાં આપણને ઘણીવાર તિથિનો પણ ખ્યાલ નથી હોતો. ખ્યાલ હોય છે તો આપણો એટલો રસ નથી હોતો. હવે તમને પૂછું, જન્મ મહાન, દીક્ષા મહાન કે કેવળ જ્ઞાન મહાન? જન્મ એ સમૃદ્ધિ છે. પ્રભુના પાંચ કલ્યાણકોને જો ત્રણ વિભાગની અંદર વહેંચી દેવામાં આવે તો ચ્યવન અને જન્મ એ સમૃદ્ધિ છે, દીક્ષા એ સાધના છે, કેવળ જ્ઞાન અને નિર્વાણ એ સિદ્ધિ છે. પ્રભુનું ચ્યવન થાય અને દેવતાઓના આસન ચલાય માનતા, ભગવાનનું ચ્યવન થાય અને માતાને 14 સ્વપ્નો આવે છે, 9 મહિના સુધી માતાને કોઈ પીડા ન હોય, આ પરમાત્માની સમૃદ્ધિ છે. અને એ જ પરમાત્મા જન્મ લે એટલે 56 દિકકુમારિકાઓ, 64 ઇન્દ્રો એમના આસન દોલાયમાન થાય, ભગવાનને મેરુ પર્વત પર લઈ જાય અને ભગવાન જ્યાં સુધી સંસારમાં રહે ત્યાં સુધી પ્રભુને કોઈ ઉપસર્ગ ના આવે, પરિસ ના આવે, આ પ્રભુની સમૃદ્ધિ છે. ચ્યવન અને જન્મ એ સમૃદ્ધિના પ્રતીક છે. દીક્ષા લે ત્યારથી લગાવીને કેવળ જ્ઞાન પામે ત્યાં સુધીનો જે ખંડ છે સાધના છે, ટોટલી સાધના છે. કોઈ દેવ, કોઈ ઇન્દ્ર તાકાત નથી પરમાત્માને કહી શકે, ને કહી શકે કદાચ કહી દે તો પરમાત્મા એની વાત સ્વીકારે. ભગવાન મહાવીરને કીધું તું ઇન્દ્ર મારે છે, 12.5 વર્ષ સુધી તમારી સાથ મને રહેવા દો, ઘોર ઉપસર્ગ અને પીડાઓ તમને આવવાની છે, ભગવાન તમારી સેવામાં મને રહેવા દો. ભગવાને કીધું, ન એમ ભૂવમ ન એમ ભવિષ્યમ, એસા કભી હુઆ નહીં ઓર કભી હોગા નહીં. કોકની સહાયથી તીર્થંકર કેવળ જ્ઞાન પામે, ઇટ ઇઝ નોટ પોસિબલ. ભગવાનની સાધના જ, દીક્ષા એ સાધના ખંડ છે અને સાધના દ્વારા જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે એ આભવની સિદ્ધિ છે. કેવળ જ્ઞાન એ આભવની સિદ્ધિ છે, નિર્વાણ એ અનંતકાળની સિદ્ધિ છે. આજે તમે કમાવો ને અને તમે 5-50 હજાર રૂપિયાનો નફો કર્યો એ આજના દિવસનો છે, પણ આખા વર્ષનું જ્યારે સરવૈયું તમે કાઢો છો અને તમને જે 5-25 પેટી કમાણ એ આખી લાઈફની કમાણીનો એક પાર્ટ છે. એક દિવસની સિદ્ધિ, એક વર્ષની સિદ્ધિ અને એક લાઈફની સિદ્ધિ, નિર્વાણ આખી લાઈફની સિદ્ધિ છે. તો પરમાત્માના પાંચ કલ્યાણકમાં જન્મ સુધી અટકી નહીં જાઓ, આગળ વધો. દીક્ષા અને કેવળ જ્ઞાનને પણ ભગવાનના યાદ રાખો. દિવાળીનું કલ્યાણક તો તમે યાદ નહીં રાખો તો પણ રહી જશો. મારે તમને યાદ રખાવવું છે દીક્ષા અને કેવળ જ્ઞાન. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ ભગવાન મહાવીરને વંદન ન કર્યા, એ મહાવીરે સ્થાપેલા શાસનને વંદન કર્યા છે. નમોસ્તુ તસ્મય તવ શાસન. હું એક સ્ટેપ ઓર આગળ વધીને કહું છું કે મહાવીર કરતા મહાવીરનું શાસન ચડિયાતું છે, કારણ કે મહાવીરનો ઉપકાર 30 વર્ષ છે, મહાવીરના શાસનનો ઉપકાર 21,000 વર્ષ છે. અત્યારે આપણે કોના શાસનમાં? તમે મહાવીરના જન્મ, મહાવીરના સમયની અંદર કદાચ જન્મ લીધો હોત તો તમને 30 જ વર્ષ મહાવીર મળત.
આજે જન્મ્યા ત્યારથી તમને મહાવીરનું શાસન, જીવો ત્યાં સુધી મહાવીરનું શાસન, અને મહાવીરનું શાસન 21,000 વર્ષનું, એટલે લાખો કરોડો શ્લોકો છે ભગવાનની સ્તવનાના, પણ બધા ડાયરેક્ટ ભગવાનની સ્તવનાના છે. હેમચંદ્રાચાર્ય જરા હટકે છે, એમણે ભગવાનને નહીં ભગવાનના શાસનને વંદન કર્યું, એ શાસનને નમસ્કાર. મહાવીરે તારી તારીને 14,000 36,000ને તાર્યા, એજી આગળ કદાચ વધારે તાર્યા હશે, પણ 21,000 વર્ષની અંદર કેટલા તર્યા હશે, લાખો કરોડો. તો મહાવીર ચડ્યા કે મહાવીરનું શાસન ચડ્યું? પ્રભુનું શાસન ચડ્યું. માટે પ્રભુના શાસનને નમસ્કાર, શાસનને નમસ્કાર કરવો હોય તો વૈશાખ શુદ્ધ દસમ અને વૈશાખ શુદ્ધ 11 કમ્પલસરી યાદ રાખવી પડે કે વૈશાખ શુદ્ધ દસમ રૂજવાલુકામાં પ્રભુને કેવળ જ્ઞાન થયું અને વૈશાખ શુદ્ધ 11 ભગવાને પાવાપુરીમાં શાસનની સ્થાપના કરી.